કેમ છો મિત્રો, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હું શિલ્પા, શિલ્પાસ કિચન રેસિપીઝમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, ચોમાસું આવી ગયું છે અને બધાના ઘરે ભજીયા તો બનતા જ હોય છે, તો આજે આપણે સરસ એવી ચટણી બનાવીશું જે ભજીયા સાથે તો ચાલશે જ, સાથે સાથે સમોસા, કચોરી કે તમે ગમે તેની સાથે ખાઈ શકશો. આ ચટણીને તમે સ્ટોર પણ કરી શકો છો, અઠવાડિયા સુધી તમે ફ્રીજમાં રાખી શકો છો, કાંઈ પણ નહીં થાય, બગડશે પણ નહીં. તો ચાલો એક નવી જ રીતે આપણે ચટણી બનાવવાનું શરૂ કરીએ. મિત્રો, શરૂ કરીએ પહેલાં તમને એક રિક્વેસ્ટ છે, રેસીપી જોયા પછી તમને ગમે તો એક લાઇક જરૂર કરજો, કારણ કે તમારી એક લાઇકથી નવી નવી રેસીપી બનાવી અને તમારા સુધી પહોંચાડવાનું મારું પ્રોત્સાહન વધતું જાય છે. તો એક લાઇક જરૂર કરજો અને નવી નવી રેસીપીઝના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી નવી રેસીપીનો નવો વિડીયો તમારી પાસે તરત પહોંચી શકે. તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં આપણે એક પેનમાં તેલ લઈશું. બે પાવરા તેલ લેવાનું છે, એટલે કે બે ટેબલ સ્પૂન લેવાનું છે. આપણે દેશી ભાષામાં બે પાવરા કહેતા હોય છે, એટલે બે પાવરા તેલ લેવાનું છે. અને નોર્મલ એવું સેજ ગરમ થાય એટલે આપણે એની અંદર આખી લસણની કળી એમને એમ જ નાખી દેવાની છે. આ લસણની કળી છે એ સરસ રીતે સંતળાઈ જવી જોઈએ. આખી આખી જ લસણની કળી નાખીશું, એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. તમે એક વખત આ રીતે જરૂર બનાવજો, દર વખતે તમે આ જ રીતે બનાવતા થઈ જશો અને આ બનાવવાની ખૂબ જ સરળ રીત તમને બતાવું છું. હવે મિત્રો, થોડું એવું લસણ પાકી જાય એટલે ત્યાર પછી એની અંદર આ રીતે સ્લાઇસ કરેલી આદુની કટકી નાખીશું. આદુની કટકી નહીં, પરંતુ એક ઇંચ આદુનો ટુકડો લીધો છે અને એને આવી રીતે સ્લાઇસ કરી લીધી છે અને લગભગ 1/2 મિનિટ સુધી એને સાતડીશું, જેથી એ પ્રોપર પાકી જાય અને લસણ કે આદુનો કાચો ટેસ્ટ ન આવે. એ પાકી જાય એનો ટેસ્ટ પણ અલગ આવે છે અને જ્યારે કાચો હોય ત્યારે પણ એ બંનેનો ટેસ્ટ અલગ આવતો હોય છે. હવે એ સરસ પાકી જાય એટલે કે 80% પકવા દેવાનું છે. ત્યાર પછી એની અંદર માંડવીના દાણા નાખીશું. માંડવીના દાણા કેટલા લઈશું કે આપણે જેટલું લસણ લીધું છે ને એનાથી થોડા ઓછા, અથવા તો એના જેટલા જ તમે લઈ શકો છો એટલા આપણે માંડવીના દાણા લઈશું. અને માંડવીના દાણા થોડા થોડા ફૂટવા માંડે એટલે એની અંદર આપણે જીરું નાખીશું અને થોડી એવી હિંગ નાખીશું. જીરું અને હિંગને પણ સતળાવવા દઈશું. તમને એમ થશે કે પહેલાં જ જીરું નાખી દેવાય ને વઘારમાં, પરંતુ ના, જ્યારે આપણે સાતડીએ છીએ આ બધી વસ્તુ તો જીરું એકદમ વધારે પડતું સતળાઈ જાય છે, એટલે જીરું અને હિંગ બંનેને થોડું પછી જ નાખવાનું છે. ત્યાર પછી જે લસણ છે એ થોડું એવું બ્રાઉન કલરનું દેખાવા લાગશે, ત્યાર પછી એની અંદર પ્રમાણસર મીઠું અને ધાણા જીરું અને ત્યાર પછી લાલ મરચું નાખીશું. લાલ મરચું તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછું કરી શકો છો, કારણ કે કોઈ વધુ તીખું ખાતું હોય તો વધારે નાખી શકો છો અને જે ઓછું તીખું ખાતા હોય તો એ ઓછું નાખી શકો છો. ઘણાને લસણવાળું વધારે ભાવતું હોય, મરચું ઓછું ભાવતું હોય, તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો. મેં અહીંયા 7-8 નાની ચમચી, 7-8 ચમચી નાખેલી છે. અને આ બધો મસાલો છે ને એ ગેસ બંધ કરીને પછી જ નાખવાનો છે, કારણ કે જો ગેસ ચાલુ હશે અને તેલ એકદમ ગરમ થયેલું હશે તો આ બધો મસાલો બળી જશે અને બળેલાનો ટેસ્ટ આવશે. બધો મસાલો સરસ પાકી જાય ત્યાર પછી આપણે એની અંદર લીંબુનો રસ નાખીશું. લીંબુનો રસ છે એ લાસ્ટમાં જ નાખવાનો છે, કારણ કે જો લીંબુના રસને પણ ગરમમાં આપણે નાખીશું તો એનો ટેસ્ટ ફરી જાય છે. અહીંયા હું 3 ચમચી લીંબુનો રસ નાખું છું, તમે ખટાશમાં પણ વધઘટ કરી શકો છો. અને ત્યાર પછી આપણે 1 ચમચી ગોળ નાખીશું. અહીંયા મેં દેશી ગોળ લીધો છે, તમે જે પણ ગોળ ખાતા હોય એ ગોળ તમે એમાં લઈ શકો છો. ગોળને પણ સરસ રીતે મિક્સ કરી દઈએ. ગેસ ચાલુ હશે અને ગોળ નાખશો તો ગોળ કડક થઈ જશે અને આપણી જે ચટણી છે એ પ્રોપર નહીં થાય. એટલા માટે જે ગોળને પણ લાસ્ટમાં ગેસ બંધ હોય ને ત્યારે જ નાખવાનો અને પ્રોપર રીતે આ રીતે મિક્સ કરી લેવાનો છે. બધું સરસ રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે અહીંયા મિક્સર જાર લીધું છે. જે નાનું મિક્સર જારનું ખાનું આવે છે ચટણી બનાવવાનું, એની અંદર આપણે બધું જ એની અંદર નાખી દઈશું અને બરાબર રીતે ક્રશ કરી લઈશું. આ માંડવીના દાણા છે આખા લીધા છે એટલે એને ક્રશ થતાં થોડી વાર લાગશે, એટલે થોડી વાર એને વધારે ક્રશ કરવું પડશે. તો હવે તમને એવું થશે કે માંડવીના દાણાને ક્રશ કરીને લઈ શકાય કે ના લઈ શકાય. તો મિત્રો, માંડવીના દાણાને ક્રશ કરીને પણ લઈ શકો છો, પણ આ જે ટેસ્ટ આવે છે એવો સરસ એનો ટેસ્ટ નથી આવતો. મેં બંને રીતે પણ બનાવેલી છે તો આપણી ચટણી જે છે એ પ્રોપર રીતે તૈયાર થઈ ગઈ છે. મિત્રો, તમને મારી આ ચટણીની રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરીને જરૂર કહેજો અને રેસીપી ગમી હોય તો એક લાઇક પણ આપી દેજો. અને હા મિત્રો, હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું
તો રાહ શેની જુઓ છો? આવા જ નવા વિડીયો અને નવી નવી રેસિપીઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી નવી રેસિપીનો નવો વિડીયો તમારી પાસે તરત પહોંચી શકે. થેન્ક યુ ફોર વોચિંગ. નવી રેસિપી સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય બાય.